સમગ્ર વિશ્વ અત્યારે કોરોના નામની મહામારીમાં સફડાઈ ચૂક્યું છે, ત્યારે આ બીમારીની બાબતમાં રોજ ઘણા બધા મિત્રો અને સ્નેહીઓ સાથે વાત કરતા કરતા એમ લાગ્યું કે આ કપરા સમયમાં લોકોની સકારાત્મકતા, સતર્કતા અને ઉત્સાહ વધારવાની જરૂર છે, જેથી મારા નજીકના સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધતા સંતો, મહંતો અને આગેવાનો કે જેઓ આ મહામારીમાં પણ લોકસેવા અને પોતાની ફરજો બજાવી રહ્યા છે, એ બધાને જાણ કરી કે આ એક સરસ મજાનો પોઝિટિવ વિચારસરણી વાળો સંદેશ આપો, જેથી સમાજના લોકોનો ઉત્સાહ વધે. અને એ બધાએ એક સરસ મજાનો વિડીયો બનાવીને મોકલ્યો કે કોરોના વાયરસ કે આજની પરિસ્થિતિથી ડરવાની જરૂર નથી, સમય ક્યારે ઊભો રહ્યો નથી અને ઊભો રહેવા પણ નથી, આ સમય પણ જતો રહેશે. આ સમયે દરેક વ્યક્તિએ ખભેથી ખભા મિલાવીને સરકાર અને તંત્રની સાથે મળીને આ મહામારીમાંથી દેશને બહાર લાવવાનો છે. આ જ ખરો સમય છે આપણી સામાજિક એકતા બતાવવાનો. આ સમયમાં ખુશ રહો, હસતા રહો અને આપના આસપાસના વાતાવરણને ભયમુક્ત બનાવવાનો પ્રયાસ કરતા રહો. જે લોકોએ વિડીયો મોકલ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને જે લોકો બાકી રહી ગયા છે એ બધાનો એક બીજો સરસ વિડીયો બનાવીશું. પણ સૌને ખાસ એટલું જ કહેવાનું કે આપણી સકારાત્મકતા અને સાવચેતીથી જ આ કોરોના સામેનો જંગ જીતી શકીશું. ભારત માતા કી જય. અખિલ ભારતીય દવારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરે ધામ દ્વારા આપ સૌને અપીલ કરવામાં આવે છે કે અત્યારના સમયે જે આખી વૈશ્વિક મહામારી કોરોના નામની જે વાયરસ જે સમગ્ર વિશ્વમાં અત્યારે જે આતંક મચાવી રહ્યો છે, એ રોગથી બચવા માટે આપ સૌને એક સાધુ તરીકે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનેરામ બાપુના આદેશ દ્વારા આ રોગથી બચવા માટે અને કોઈ જે દવા કે વેક્સિન નથી નીકળી, પણ જેટલું બને એટલું આપણે સામાજિક પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, કન્યા કોઈ પણ આપણા પ્રસંગોમાં જેટલું આપણે એમાં ન જાશું અને આપણા ઘરના આંગણે જ આપણે રહેશું તો જ આ વૈશ્વિક મહામારીથી આપણે બધા જ બચી શકશું. આના માટે હર હંમેશ ચિંતિત આપણી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા પણ સમય સમય આપણને જે જાણ કરવામાં આવે છે એનું આપણે ચુસ્તપણે પાલન કરવી અને આપણા ઘરમાં જ આપણે રહી આપણું ઘરને જ આપણા મંદિર બનાવી દેશું તો જ આ વૈશ્વિક મહામારીથી આપણે બધા બચી શકશું. આપ સૌને વડવાડા મંદિર દુધરે ધામ દ્વારા અને સમગ્ર સંત સમાજ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે આપણે કોઈ પણ પ્રસંગોમાં ન જાવી અને અત્યારે 2 અઠવાડિયા માટે આપણા ઘરમાં રહીને આપણે બધો વ્યવહાર ચલાવશું તો આપણું શરીર સુખ શાંતિ અને સમૃદ્ધિથી સારું રહેશે, નિરોગી રહેશે. અને ભગવાન વડવાડા દેવને અમે એક સાધુ તરીકે પ્રાર્થના કરવી છે કે આ વૈશ્વિક મહામારી કોરોના નામનો વાયરસ ઝડપથી નાબૂદ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં પાછી શાંતિ ફેલાય, સુખ થાય, સમૃદ્ધિ થાય એવી આપ સૌને શ્રી વડવાડા મંદિર દુધરે ધામ દ્વારા ફરીથી આપ જવને 2 હાથ જોડી અપીલ કરવામાં આવે છે કે આપ કોઈ પણ આ પ્રસંગોમાં ન જાવ એવી આપ સૌને વિનંતી. જય વડવાડા દેવ. જય શ્રી પ્રથમ સમાજને જય વાણીનાથ. આપ સૌ પરિવારોમાં સકુશળ હશો. COVID-19 એટલે કે કોરોના વાયરસ અત્યારે આખા વિશ્વ ઉપર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે વાણીનાથ મંદિર તરફથી સમાજને નમ્ર અરજ સાથે અપીલ છે કે આપણે બધા ઘરમાં જ રહીએ, બધા પ્રકારના કામો આપણે બધા ઘરેથી જ કરીએ, જો અત્યંત જરૂરી હોય ત્યારે આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને જ ઘરથી બહાર નીકળવું, અને સાથે ને સાથે સમાજને બીજી અપીલ છે કે જ્યાર સુધી આ લોકડાઉન ચાલુ છે ત્યાર સુધી આપણે દેવદર્શને ના આવવા વિનંતી છે. ત્યાર સુધી આપણા વાણીનાથ મંદિરમાં માળપાટની ક્રિયાઓ પણ મોકૂફ રાખેલ છે. એટલે સર્વ સમાજને નમ્ર અરજ સાથે ફરીથી અપીલ કરું છું કે આપણે બધા ઘરમાં જ રહીએ, અને આ પણ એક પ્રકારની દેશની સેવા છે. આપણે બધા ઘરમાં રહીશું તો પરિવાર પણ સુરક્ષિત રહેશે, દેશ પણ સુરક્ષિત રહેશે. અને વાણીનાથ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ કપરો સમય જે આ વિશ્વ ઉપર આવ્યો છે એ જલ્દીથી જલ્દી હટી જાય, એ જ પ્રાર્થના સાથે સૌને જય વાણીનાથ, જય હિન્દ. જય વડવાડા, જય વડનાથ, જય વિશ્વતરનાથ. આજે જ્યારે કોરોના COVID-19 નામની મહામારી આ એક વાયરસ છે આખા વિશ્વને હતપ્રદ કરી દીધું, આખું વિશ્વ ચિંતામાં ગરક છે, ત્યારે સ્વાભાવિક છે કે
સમાજના આગેવાનો, સમાજના ભુવાજીઓ, સમાજના વડીલો, સમાજના સંતો, સમાજના દરેકે દરેક નાગરિકની ચિંતા કરે એ સ્વાભાવિક છે. ત્યારે આપ સૌનું સ્વાસ્થ્ય ખૂબ નિરાળું જોઈએ. ભગવાન શ્રી વડનાથ, ભગવાન શ્રી વડવાળા અને આપણી તમામ માતાઓ મારી વિહોતરનાથને ખૂબ સારી રીતે સાચવી લે એવી પરમ કૃપાળુ પરમાત્મા પરમેશ્વર રાઘવેન્દ્ર સરકારના શ્રી ચરણોની પ્રાર્થના, હનુમાનજી મહારાજના શ્રી ચરણોની પ્રાર્થના, સાથે સાથે સરકાર શ્રી વખતો વખત જે ગાઈડલાઈન બહાર પાડે, સરકારશ્રીના જે નીતિ નિયમો છે, ખાસ કરીને લોકડાઉન સંદર્ભે એનું ચુસ્તપણે આપણે એક જાગૃત નાગરિક તરીકે પાલન કરવું જોઈએ. દેશ સેવા, રાષ્ટ્ર સેવા કરવા માટે જુદા જુદા લોકો જુદી જુદી રીતે ખૂબ પ્રયત્નો કરતા હોય છે. એમાંથી એક સુવર્ણ તક આપણને મળી છે કે ઘરમાં બેસી અને રાષ્ટ્રની સેવા કરવાની. ત્યારે જે માણસ ઘરમાં છે, જે માણસ બિનજરૂરી બહાર નથી નીકળતો, પબ્લિકની ટચમાં નથી આવતો, એ માણસ સુરક્ષિત છે. જે માણસ નિયમોનું ઉલ્લંઘન કરે છે, બહાર આટાફેરા કરે છે, બિનજરૂરી બહાર નીકળે છે, એ માણસ બિલકુલ સુરક્ષિત નથી. આ વસ્તુ સાંભળી રહ્યો છું. આજે જ્યારે ભારતના વડાપ્રધાન આ બાબતે ચિંતિત હોય અને પોતાની વાતમાં બે હાથ જોડીને, જે દેશનો રાજા એની પ્રજાને હાથ જોડીને સમજાવતો હોય, ત્યારે પરિસ્થિતિ કેટલી વિકટ, પરિસ્થિતિ કેટલી ભયાનક હોય છે એનો અંદાજો, એનો ક્યાસ આપ કાઢી શકો છો. સાથે સાથે અત્યારનો સમય છે એ શિક્ષણનો સમય છે, આધુનિક ટેકનોલોજીનો સમય છે. વિશ્વ છે એને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તો ક્યારનો પગરાવ કરી દીધો છે, પણ અત્યારે એક નોલેજના યુગમાં, જ્ઞાનના સમયમાં, જ્ઞાનના યુગમાં વિશ્વ પ્રવેશ થયો. ત્યારે માલધારી સમાજ, રબારી સમાજ આ જ્ઞાનથી, આ ટેકનોલોજીથી, આ શિક્ષણથી શા માટે વંચિત રહી? બળ, બુદ્ધિ અને વિદ્યા ત્રણે ત્રણ આ સમાજ પાસે હોવી જોઈએ. કોઠા સૂજ ધરાવતો સમાજ છે. ભગવાન શ્રી કૃષ્ણના એઠા જૂઠા દૂધ, દહીં, માખણ, ઘી, ગોરસ, છાસ ખાય અને રૃષ્ટપુષ્ટ થયેલો આ સમાજ છે. ત્યારે લાકડી મૂકી અને કલમ પકડવાનો સમય રબારી સમાજમાં આવ્યો. તમારા દીકરા દીકરીઓને પેટે પાટા બાંધીને ભણાવો, ગમે તેમ કરી અને હાયર એજ્યુકેશન આપો. અમારી ઈચ્છા તો એવી હોય છે કે આ દેશનું સુકાન રબારીનો દીકરો કે દીકરી સંભાળે, આ દેશનો સર્વશ્રેષ્ઠ નાગરિક, સર્વોચ્ચ નાગરિક રબારીનો, એવી અભ્યર્થના છે. સાથે સાથે આ કપરા સમયમાં તમે તમારા ઘરે રહેજો, ઘરે રહી અને ખૂબ પ્રભુ પ્રાર્થના કરજો, ઈષ્ટદેવની આરાધના કરજો. જે કંઈ થાય પાંચ માળા કરી અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થાય એવા પ્રયત્નો કરશો. મારો બાપ આ સમજદાર સમાજ છે. ફરીથી એક સાધુ તરીકે કરબદ્ધ પ્રાર્થના સાથે આપને મારી વિનંતી છે કે રાષ્ટ્ર સેવા માટે, દેશ માટે થઈને આટલું બલિદાન ચોક્કસ તમારા સમયનું આપશો. ફરીથી આ સમય જતો રહેશે, કપરો સમય, અને ફરીથી આપણે સૌ આનંદ કિલોલ કરતા ફરી પાછા મળીશું અને ખૂબ આનંદ કિલોલ કરીશું. એ આખા વિશ્વનું મંગલ થાય, મારા ભારત વર્ષ મજબૂત રાષ્ટ્ર બને, શ્રેષ્ઠ રાષ્ટ્ર બને અને મારા રબારી સમાજને, મારા માલધારી સમાજને ઊની આંચ પણ ના આવે એ પરમ કૃપાળુ પરમાત્મા સાથે પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી રામ, જય વડનાથ, ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, જય વડવાળા. હું છું કૌશિક કામલિયા, ગુજરાત ગેટા અને વન વિકાસ નિગમ ઉપાધ્યક્ષ. આજે જ્યારે વિશ્વ કોરોનાની મહામારીથી પ્રસરી રહ્યું છે, ત્યારે આજે આપણે કોરોના મુક્ત ભારત બને, એકબીજાનું સંક્રમણ થી આપણે દૂર રહી. મિત્રો, આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મારી નાગગંગા, સમગ્ર મારા માલધારી સમાજને મારે પાસે એક વિનંતી કરવી છે કે આપણે ઘરની બહાર નીકળી ત્યારે આપણે અને આપણો પરિવાર, આપણે અને આપણો સમાજને સંદેશ આપી કે આપણે માસ્ક પહેરીને નીકળવી, અને માસ્ક ના હોય તો આપણે ખેસું પણ ચાલે, ગમશો પણ ચાલે. અને બીજું મિત્રો, કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવી અને વારંવાર સાબુથી સારી રીતે હાથ ધોઈ અને સેનેટાઇઝ કરવી. મિત્રો, આજે કેન્દ્રની અંદર, આજે જ્યારે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર આદરણીય આપણા નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ, જ્યારે આજે કોરોના સામે મહામારીની અંદર જ્યારે ઝઝૂમી રહ્યા છે, ત્યારે આપણે એને પૂરેપૂરો આપણે સાથ સહકાર આપી અને કોરોના મુક્ત ભારત બને. મિત્રો, આના ડરવાની બિલકુલ જરૂર નથી, કોરોનાથી ડરવાથી જરૂર નથી, કોરોનાથી આપણે સાચવવાનું છે. તો મારે નાગગંગા અને બીજું ગુજરાત રાજ્યના આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને આપણું કેન્દ્રનું અને રાજ્યનું જ્યારે
વહીવટી તંત્ર ખૂબ જ સારી રીતે તંતોડ રાજનીતિ જોયા વગર જજુમતું હોય તો એમને આપણે સાક્ષાત્કાર આપી સહભાગી બની આપણે હાચવી બટલું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત સંજય રાવલ છું રબારી સમાજ દેહાઈ સમાજ એકદમ શક્તિશાળી સમાજોમાંનો એક કદાચ એની આખી રેજિમેન્ટ બને એવું મેં એક સેમિનારમાં કહ્યું હતું આ સમાજના લોકો વિશે એક આ સરસ મજાનો વિડીયો બની રહ્યો છે ભાઈ અશ્વિન દેસાઈ નડિયાદે કીધું કે તમે એક નાનકડી વાત કરો આ સમાજે મને ખૂબ પ્રેમ આપ્યો છે સાહેબ માસ્ક પહેરજો બહાર જાઓ ત્યારે હાથ ધોવાનું રાખજો દાડામાં 10 વાર દેહાઈ છીએ એટલે આપણને કોઈ નહીં થાય આ કોઈનો હગો નથી કોઈ પણ માણસને 5 ફૂટથી નજીક મળતા નહીં અને આપણે જે રોમરોમ કરતા હતા એ રોમરોમ કરવાનું રાખજો આપણે હાથ મિલાવવા નથી ગળે મળવું નથી બાથો ભરવી નથી 1 વર્ષ સુધી સાહેબ આપણે આમ જીવવું પડશે અને તો જ આ કોરોના વાયરસને આપણે હરાવી શકશું એનાથી ડરવાનું નથી એના હાથે જીવવાનું છે પણ સજાગતા સભાનતા રાખીને ગાફેલ નથી રહેવાનું રસ્તામાં જતાં ગાડી આવે ખસી જવાનું ઠોકી દે જે થવું હોય થાય તો ઠોકી દે બુદ્ધિ આલી જાય એટલે આ બધું નહીં કરવાનું એટલે ધંધા પાણીની ચિંતા કર્યા કે દોત આલ્યા તો ચાપવાનું આવશે ચિંતા કરશો નહીં અને મસ્ત હસતા જીવીએ અને મૃત્યુ માટેની બી તૈયારી કરીને બેહીએ ભગવાનને કહેતા લેવો હોય તો તૈયાર છું પણ ગાફેલ નથી રહેવું આ વાત આપણે બધા કરશું બહુ ચિંતા કરવાની જરૂર નથી હવનું થાય આપણું થાય અને બધું સારું જ થવાનું છે ખૂબ ખરાબ સમય પછી જ ખૂબ સરસ સમય આવતો નમસ્તે મિત્રો આજે આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે ત્યારે હું ડોક્ટર ભાવના નાંગા તમને કોરોનાને રિલેટેડ અમુક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું પ્રથમ તો કોરોના એ એક એવું ઇન્ફેક્શન છે જે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ કે સંક્રમિત વસ્તુના સંપર્કમાં આવવાથી ફેલાય છે એના સામાન્ય લક્ષણો છે તાવ શરદી અને ખાંસી જો આવા લક્ષણો જણાય તો આપણે 104 નંબર અથવા તો 108 નંબરની હેલ્પલાઇન પર ફોન કરી આરોગ્ય પ્રશાસનને જણાવવું જોઈએ તથા આપણે અમુક કાળજી આવશ્યક લેવી જોઈએ પ્રથમ તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ કે જેથી આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ તો 1 મીટરનું ડિસ્ટન્સ જાળવીએ બીજું કે આપણા ખોરાકમાં રોગપ્રતિકારક શક્તિ વધારે એવો ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે વિટામિન સી યુક્ત ખોરાક સંતરા લીંબુ આવા ખોરાકનો ઉપયોગ વધારવો જોઈએ તથા દૂધ દહીંનો ઉપયોગ પણ આપણી રોજિંદી જરૂરિયાત પ્રમાણે વધારવો જોઈએ ત્રીજી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા વડીલોની ખૂબ જ કાળજી લઈએ કેમ કે આપણા વડીલોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જેથી આપણા ગવર્મેન્ટે આપેલા સૂત્રને ફોલો કરીએ સેવ અવર સિનિયર્સ અને એમની ખૂબ જ કાળજી લઈએ આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે હું મારા સમાજ અને દેશના લોકોને એટલો સંકલ્પ લેવડાવવા માંગુ છું કે આપણે શક્ય હોય ત્યાં સુધી લોકડાઉનનું પાલન કરીએ બહાર જવાનું ટાળીએ અને જો બહાર જવાનું થાય તો માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ અને દરેક વ્યક્તિ આ કોરોનાની લડાઈમાં ખૂબ જ સારી રીતે ભાગ લે અને જેનાથી આપણે આ કોરોના વર્સિસ જંગ જે છે યુદ્ધ જે છે એ યુદ્ધને આપણે જીતી જઈએ અંતમાં હું એટલું જ કહીશ સ્ટે સેફ સ્ટે એટ હોમ એન્ડ સ્ટે હેલ્ધી જય હિંદ થેન્ક યુ વડવાડા વિશ્વ આખું આજે કોરોનાના કહેરમાં છે એમાં આપણે સૌ એક સાથે સહકાર આપી કોરોનામાંથી બચી શકીએ એમ છે ઘરમાં રહીએ બિનજરૂરી બહાર જવાનું ટાળીએ સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ તો કોરોનામાંથી બચી શકીએ અને વિશ્વને પણ બચાવવામાં મદદરૂપ બની શકીએ કેમ કે એકતામાં જ શક્તિ છે વિના સાથ નહીં વિકાસ સમાજ સમજુ અને પ્રગતિ પર છે એમ ત્યારે જ કહેવાય જ્યારે સમય આવે ત્યારે સાથે સમજણ બતાવી શકીએ તો આવો એકબીજાની સહકાર ભાવના સાથે સહકારની ભાવના સાથે સાથે સમજણ સાથે સમાજની ગતિને પ્રગતિ પર લઈ જઈએ અને દેશની બોર્ડર પર ફરજ બજાવતા ઇન્ડિયન આર્મીને સ્વસ્વ સલામ અને દેશની અંદર રહીને કામ કરતા ડોક્ટર પોલીસ કર્મચારી સફાઈ કામદાર દરેકના ઘરે દૂધ પહોંચાડતા મારા માલદારી ભાઈઓને દંડવત પ્રણામ ભગવાન સૌને ઝડપથી આ કોરોનાની મહામારીમાંથી બચાવે તેવી પ્રાર્થના માંગુ વડવાડા એટલું કે સુખી રાખજો મારો દેશ દુઃખ કોઈને પડે નહીં ને વાલી વિહ
ઉભો તરવીન હવે આજ રબારીઓ વાલી વિહો તરવીન હવે આજ જેવડવાડા જય શ્રી રામ જય મારું નામ દેસાઈ તલબેન અંકુરભાઈ છે ઈડર તાલુકાના ધરમલી ગામમાં હું સરપંચ તરીકે ફરજ બજાવું છું માનનીય વડાપ્રધાન સાહેબે જે લોકડાઉન કર્યું એ નિમિત્તે આજે ગામમાં જે બહારથી આવતા લોકો અને જતા લોકો એમના માટે અને જે બધા નિયમો છે અમે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગામની કમિટી બનાવી છે જેમાં ડૉક્ટર મામલતદાર એવા લોકોના સાથે મળીને અમે કામ કરીએ છીએ અને જે લોકો ગામ બહાર જવા માગે છે એમને પણ અમે જવા નથી દેતા અને બહારથી ગામમાં આવે છે એમને પણ આવવા નથી દેતા અને દરામલી ગામના 6 રસ્તા છે એમાં 5 રસ્તા અમે લોક કરી દીધા છે અને એક રસ્તો જે મેઇન ગેટ છે જે અમે અવર જવર ગામના લોકોને થવા દઈએ છીએ અને આ રીતે જે માનનીય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબની સલાહ સૂચન લઈને અમે કામ કરીએ છીએ અને લોકોને તકલીફ ના પડે એના માટે અમે હોમ ડિલિવરી દ્વારા ઘરે એમની વસ્તુઓ પહોંચાડીએ છીએ અને અમારું એક લાઇબ્રેરી છે દરામલી ગામનું એમાંથી અમે જે સારા સારા પુસ્તકો હોય ને જે ગામ લોકોની જરૂરિયાત હોય એના માટે અમે બે પંચાયતનો સેવકો છીએ કે જે ગામમાં જઈને એમને પુસ્તકો આપી આવે છે અને એ 5000 પુસ્તકો હતા એમાંથી 2000 જેટલા પુસ્તકોનું વિતરણ પણ થઈ ગયેલું છે અને ગામમાં દરેક પ્રકારની સગવડ પણ આપીએ છીએ અને કોઈ પણ તકલીફ હોય તો સાથે મળીને બધું કામ કરીએ છીએ અને આ રીતે કોરોનાના સામે અમે કામ કરી રહ્યા છીએ અને આ રીતે અમે એમને હરાવીશું આપણા સમાજના માનવંતા વડીલોએ ખૂબ સારો સંદેશ આપણી સમક્ષ મિત્રો મૂક્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર અને આમે પણ ખૂબ વિનંતી કે આ સંદેશને જીવનમાં ઉતારજો આપણા સામે અત્યારે એક ભયનું વાતાવરણ બન્યું છે અને એ ભય છે કોરોના 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 મિત્રો તમને નથી લાગતું કે આ કોરોનાનો વિષય એ ચિંતા કરવાનો ને ચિંતન કરવાનું છે મિત્રો આવો આપણે ચિંતા કરવાને બદલે હવે ચિંતન કરીએ વડીલો સાથે બેસીને ફરીથી ગપ્પા મારીએ બાળકો સાથે બેસીને દાદીમાની વાર્તાઓ માંડીએ પરિવાર સાથે બેસીને આપણે આ સમયને જીવીએ મિત્રો ચિંતા કરવાનું છોડો અને ખાસ ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું ટાળો સેનેટાઇઝરનો ઉપયોગ કરો મિત્રો શિક્ષણ સાથે આપણે સહકાર અને સાચી સમજણને બતાવીએ એકતા શબ્દોમાં નહીં આચરણમાં લાવીએ એકબીજા સાથે કદમથી કદમ મિલાવીને જરૂરિયાતમંદને મદદ કરીને સહકારની ભાવના સાથે અને સદભાવના સાથે આપણે એકબીજાના હાથ ખેંચવાની શરૂઆત કરીએ મિત્રો આ સમયમાં આપણે આ વિશ્વ ફલક ઉપર એક દીવાદાણી તરીકે ઉભરી આવીએ એવી ભગવાનના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ સાથે પ્રાર્થના આભાર